ભરૂચમાં શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા પ્રાચીન ગરબાની સંસ્કૃતિને જીવંત રાખવા માટે મહિલાઓ માથે ગરબો લઈ ગરબે ઘૂમી હતી। ગ્રામ્ય જીવનની મહેક અને પરંપરાને જીવંત રાખવા માટે ભરૂચમાં વસતા એક કરતા પણ વધુ લેઉવા પટેલ સમાજના પરિવારોએ આઠમના નોરતે પરંપરાગત ગરબાનું આયોજન કર્યું હતું। ખાસ કરીને યુવતીઓને નોરતાનો વારસો આપવા અંગે ગૌરવશાળી સંસ્કૃતિનો પરિચય કરાવવા માટે આ આયોજન કરાયું હતું। ખાસ કરીને ચોમાસું પૂર્ણ થયા બાદ કૃષિ કર્મ હળવું થતું હોય તેવામાં નવરાત્રી આવે એટલે મહિલાઓમાં ઉત્સાહ અનેરો હોય। સૌરાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં કન્યાઓ દ્વારા દીપક સાથે ગરબો માથે મૂકીને ગરબા રમવામાં આવતા હતા। હાર્મોનિયમ ઢોલ અને મંજીરાના તાલે જગત ધાત્રી જગદંબાની પ્રતિમાની ફરતે આ ગરબા લેવામાં આવે ત્યારે અદ્ભુત માહોલ બની રહેતો હતો। ગરબા પૂરા થયા બાદ ગરબે ઘૂમતી કન્યાઓને ગામના શ્રેષ્ઠીઓ દ્વારા લાણી પણ આપવામાં આવતી હતી। ત્યારે નારીશક્તિ પૂજનની આવી ઉન્નત સંસ્કૃતિ વિરાસતને જીવંત રાખવા માટે લેઉવા પટેલ સમાજની મહિલાઓ દ્વારા માથા ઉપર ગરબો મૂકી ચાલુ વરસાદમાં પણ મન મૂકીને ગરબે રમી હતી અને સમાજના પુરુષો દ્વારા રાષ્ટ્રધ્વજ સાથે દેશભક્તિના ગીતો ઉપર ગરબા રમીને દેશભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું। અંબાએ અમને આશીર્વાદ આપ્યા છે કે વરસાદને પણ અમે દાદ દીધો નથી અને ગમે તેવો વરસાદ આવ્યો છે અમે પરંપરાગત અમારા ગરબા લઈને આજે વરસાદ હતો છતાં પણ અમારા 50-60 બહેનો ગરબા લઈને આવ્યા હતા। અમે ખૂબ ગરબે રમ્યા છીએ। અમે અંબાલાલને પણ પાછા પાડી દીધા છે અને પટલાણીઓ ખૂબ મન મૂકીને રમી છે દર વર્ષની જે અમને એવું છે જ નહીં કે વરસાદ આવે છે એવું। અમે કાલે વરસાદ હતો તો સ્ટેજ ઉપર ચડીને પણ રમ્યા હતા પણ કાલે આખા ભરૂચમાં સૌરાષ્ટ્ર લેવા પટેલના જ ગરબા ચાલુ હતા, બાકી બધે જ ગરબા બંધ થઈ ગયા હતા। આઠમા નવરાત્રિ મહોત્સવમાં આજે આઠમના દિવસે સૌરાષ્ટ્રની પરંપરા પ્રમાણે બહેનોએ માથે માતાજીનો ગરબો લઈ અને ગરબે રમ્યા હતા, તેમજ ભાઈઓએ શ્રી આજના દિવસે રાષ્ટ્રધ્વજના સન્માન રાખી અને રાષ્ટ્રધ્વજ સાથે ગરબો લીધેલો હતો।